કોરોનાના કેસ ઘટતા ડેન્ગ્યુ કર્યો પગપેસરો રાજકોટમાં ડેન્ગ્યુના કેસમાં ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણો વધારો તહેવારો નિમિત્તે મંદિરોમાં જામી શ્રદ્ધાળુઓની ભીડ પાવાગઢ દ્વારકા ડાકોર સહિતના મંદિરોમાં ઉમટ્યા ભાવિક ભક્તો ગાંધીનગરના સાંતેજમાં બે દીકરી ગુમ થયા બાદ એકની લાશ મળી વીટી સાથે દુષ્કર્મીઓ સુરતમાં પણ ગુમ થયેલી બાળકીની મળી લાશ સુરેન્દ્રનગરના ગેડિયા ગામે થયેલા એન્કાઉન્ટર કેસમાં મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર હર્ષ સંઘવે કહ્યું પોલીસે સ્વાબચાવમાં બચાવમાં કર્યું ફાયરિંગ એનસીબીએ પૂછપરછ માટે આર્યનને બોલાવ્યો પરંતુ આર્યન ન પહોંચ્યો હવે નવાબી મલિકની પૂછપરછની તૈયારી ઈરાકના પીએમ હાઉસ પર ડ્રોન વડે કરાયો હુમલો પીએમ મુસ્તાફ અલકદમીનો આબાદ બચાવ છ સુરક્ષાકર્મીઓ ઇજાગ્રસ્ત સીધો સાથે હું છું બિનલાજનો આપણો મુદ્દો છે કે જે રીતે રોગચાળો રાજ્યની અંદર વધી રહ્યો છે કોરોના કેસમાં તો ઘટાડો નોંધાયો છે જે રાહતની બાબત છે પરંતુ હવે અન્ય રોગ જેમ છે ડેન્ગ્યુ મલેરિયા ઝેરી મેલેરિયા તેમજ ચિકનગુનિયાના કેસોએ માથું ઉચક્યું છે અને તેને કારણે ચિંતામાં વધારો થયો છે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સ્ટુડિયોમાં ડોક્ટર દિલીપ ગઢવી જેવો પ્રેસિડેન્ટ છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સાથે જ જયંત કચીરિયા જેવો સામાજિક કાર્યકર્તા છે આપ બંને મહેમાનોનું સ્વાગત છે સૌ પ્રથમ તો ડોક્ટર આપને જ પૂછીશ કે જે રીતે કોરોનાથી રાહત મળી છે આપણે માંડ માંડ રાહતનો શ્વાસ લીધો છે તેવામાં હવે ડેન્ગ્યુના કેસ કે જેમાં સતત વધારો થયો છે કોરોના ડેન્ગ્યુ કે ચિકનગુનિયા આ બધા વાયરલ ડિસીઝીસ છે અને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ બંને રોગ એવા છે જે મચ્છરથી ફેલાય છે જેમાં અલગ અલગ પ્રકારના મચ્છર એ જુદા જુદા વાયરસને કેરી કરે છે અને જ્યારે આપણને કરડે છે ત્યારે એ વાયરસ એ લોહી દ્વારા આપણા શરીરમાં જાય છે અને એનો હુમલો થાય છે છેલ્લા ઘણા વખત માનું છું આઠ દસ વર્ષથી આપણે ત્યાં રિપીટેડલી ફાલસીપરમ ચિકનગુનિયા અને ડેન્ગ્યુ એ રિપીટેડલી ચાલ્યા જ કરે છે અને એની એક સાયકલ હોય છે લાસ્ટ યર એવું હતું કે કોરોનાના લીધે આપણે બધાએ બહુ પ્રિકોશન્સ લીધી અવરજવર ઓછી હતી ગંદકી ઓછી હતી મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો હતો એના લીધે આ રોગ એકંદરે ઓછો રહ્યો કારણ કે આપણું ફૂલ કોન્સન્ટ્રેશન હતું ચિકનગુનિયા અરે ડેન્ગ્યુ ઉપર જ આ વર્ષ એવું થયું છે એક તો વરસાદ પાછોતરો આવ્યો વરસાદ આવ્યા પછી ઘણી જગ્યાએ વોટર લોગિંગ થયા અને પાણી ભરાયું છે ઘાસ ઉગ્યું છે કે જેમાં મોસ્કીટો બ્રિડિંગ એટલે મચ્છરનો ઉપદ્રવ વધે છે અને આ મચ્છર જે વાયરસ લઈને ફરે છે તે જે તે એરિયામાં એ જે ફરત ઉડતા હોય છે અને ત્યાં કરડવાથી એ એરિયામાં આ રોગનો પ્રસારો થાય છે દરેક સિઝન બદલાય ત્યારે હંમેશા રોગચાળો થોડોક અંશે વધતો હોય છે પણ આ વખતે થોડોક વિશેષ પ્રમાણમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થયેલો છે એ તમારી ફરિયાદ એકદમ સાચી છે

ઘણી બધી પ્રિકોશન્સ લીધી એ કાયદાથી લીધી હાઈકોર્ટથી લીધી સરકારથી લીધી કે સ્વ બચાવથી લીધી પરંતુ આઈસીએમઆરના આંકડા જે હમણાં રિલીઝ થયા છે તે ઘણા ગંભીર છે થોડા ભયજનક છે અને ખાસ કરીને ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને માટે એ જોખમકારક છે કારણ કે ગુજરાત દેશની અંદર ત્રીજું રાજ્ય છે કે જેમાં છેલ્લા નવ મહિના અગિયાર મહિનામાં નવ મહિનામાં ચાર હજાર ત્રણસો ચાર હજાર નવસો અને ત્રણ કેસ ડે ડેન્ગ્યુના રિપોર્ટ થયા છે મચ્છરની વિશેષ પ્રકારની પોતાની ચાલચલગત છે વહેલી સવારે કરડે સૂર્ય આથમે ત્યારે કરડે આ બધી બાબતોને લઈને મચ્છર કેન્દ્રમાં છે અને તેને લઈને આરોગ્ય માટે સૌ કોઈ ચિંતિત છે વિજ્ઞાનથી લઈને સમાજશાસ્ત્ર સુધી આ બાબતની અંદર જો ચિંતા કરવાની થાય તો બે ત્રણ મુદ્દા ઉપર ચિંતા કરવાની થાય કે પ્રોપર સારવાર પ્રોપર તેની સાવચેતી અને પ્રોપર એના માટેની સરકાર દ્વારા બીજી સંસ્થાઓ દ્વારા જાગૃતિ દિલીપભાઈ હમણાં કહ્યું વોટર લોગિંગ થયા છે વરસાદ પાછળથી થયો છે તે સ્વાભાવિક રીતે જ મુખ્ય કારણો છે કારણ કે આ મચ્છર થોડા લક્ઝુરિયસ ટાઈપના મચ્છર છે એમને બહુ ગંદા પાણીમાં કે એકદમ નદી નાળામાં કે એમાં ફાવતું નથી સરસ મજાનું ચોખ્ખું પાણી હોય એમાં એ રહે છે અને રાત પડે ત્યારે આરામ કરે છે દિવસે કરડે છે અને બહુ સ્વાભાવિક વાત છે કે આપણે તેને સાહજિકતાથી લઈએ છીએ મચ્છર કડ્યું છે ને છોડો પરંતુ આ મચ્છર કે ડેન્ગ્યુ એ એના દ્વારા ચાર પ્રકારના આ ડેન્ગ્યુના પ્રકારો હોય છે ડીઈ એન વી વન ટુ થ્રી ફોર આ પ્રકારના જુદા જુદા સ્ટેજ ઉપર તેના સિરિયસનેસ હોય છે અને ગંભીરતા હોય છે એ વાત સાચી છે કે સાજા થઈ જવા છે પણ જ્યાં સુધી ચેપનો મામલો છે ત્યાં સુધી કોરોના કરતાં પણ આ ભયંકર છે વિશેષ આગળ વાત આપણે કરીશું પરંતુ જેમ તમે કહ્યું તેમ ડેન્ગ્યુનો રોગ હમણાં રાજકોટના જે આગળ આવ્યા એ બસો એકોતેર કેસીસ રિપોર્ટ થયા છે એટલે આ બાબત બહુ જ આપણા માટે પ્રજા માટે અને સરકાર માટે ચિંતાજનક છે એટલું મારું કહેવાનું છે જી અમદાવાદની અંદર સાતસો પંચોતેર કેસ એક મહિનામાં નોંધાયા છે ને હજુ તો એ સરકારી આંકડા છે સરકારી દવાખાનાના પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેતા હશે એ દર્દીઓ તો અલગથી આપણે ગણી શકીએ ડોક્ટર સાવચેતી તો તમામને ખબર છે કે મને મચ્છર કળે નહીં તે માટે રાખવી તો પછી કેમ આ પ્રકારે લોકો જાગૃત નથી થતા અને તંત્ર દ્વારા કોઈ ખાસ પગલાં કેમ નથી ભરાતા સરકારી તંત્ર એક બહુ મોટું તંત્ર હોય છે એ લોકો પોતાની સિસ્ટમથી પોતાનું અમુક કામ કર્યા જ કરતા હોય છે પણ છે અને સરકાર અવારનવાર ટીવી અને રેડિયો મારફતે જાહેરાત આપતો હોય છે કે તમારા ઘરમાં કુંડા હોય મીન્સ કે ગમલા હોય એમાં પાણી ના ભરાઈ રહે કુલરમાં પાણી ભરાઈ ના રહે ટાયર નકામાં થઈ ગયેલા ટાયર ઘરમાં કાઢીને મૂક્યા હોય એની અંદર પાણી ભરાય અને મચ્છર ના થાય એટલે આવી જે જે પોસિબલી પોસિબલ જગ્યાઓ છે કે જ્યાં મચ્છરનું બ્રિડિંગ થઈ શકે ત્યાં તમારે સાવચેતી રાખીને દૂર રાખવું આવું અનેકવાર જાહેરાત કરે છે એ સિવાય સરકારે હંમેશા કહે છે કે ભાઈ રાત્રે જ્યાં મચ્છર થતો હોય જગ્યાએ તમારે ઓડોમસ કેવી કોઈ પણ ક્રીમ લગાવવું અથવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો આ બધું જ આપણે જાણતા હોઈએ છીએ છતાં આપણે જ્યારે સ્વસ્થ હોય ત્યારે ભૂલી જઈએ છીએ તમે જેમ હમણાં જ તમારામાં બોલ્યા કે માય મંદિરોમાં જે ભીડ લગી છે હજુ છ મહિના પહેલાં દરેક કુટુંબમાં એક સ્વજન ગુમાવ્યું છે હાર્ડલી એવું કુટુંબ છે જેણે પોતાનું સ્વજન નથી ખોયું આપણે બધું જ ભૂલી ગયા છ મહિનામાં કોરોનાને ભૂતકાળ માની લીધો છે અને જે પ્રમાણે ભીડ થઈ રહી છે એ બહુ ઘાતક વસ્તુ છે એમ આ બાબતમાં બી સરકાર જાગૃત કરે જ છે પણ છતાં આપણને વારંવાર ઢંઢોળવા છતાં આપણે પાછા ઊંઘી જઈએ છીએ એ આપણી એક મર્યાદા સરકાર બી તો કોઈ કામગીરી કરી શકે ને જેમ કે લોકોને જાગૃત કરવા દવાનો છંટકાવ કરવો અલગ અલગ જગ્યા પર એ બધી કામગીરી તંત્રએ પણ તો કરવી જોઈએ કોર્પોરેશન પોતાનું કામ કરતી જ હોય છે સરકાર પોતાની જાહેરાતો આપતી હોય છે પણ આપણે તો જાહેરાત આવે ને ત્યારે આપણે સ્ટેશન બદલીએ છીએ ટીવીમાં પણ જ્યારે જાહેરાત આવે ને એટલે આપણે ચેનલ બદલી બીજી ચેનલમાં કૂદી જઈએ છીએ રેડિયોમાં બી એફએમ ઉપર જાહેરાત થાય એટલે આપણે સ્ટેશન એક બદલીને બીજા ઉપર જતા રહીએ છીએ કારણ કે આપણે જાહેરાતમાં સાંભળીને ટાઈમ બગાડવાની આપણને આદત જ નથી કારણ કે આપણને એમ છે સરકાર તો કયા કરે આપણે આપણી મસ્તીમાં જીયા કરો બીજું સરકારી તંત્ર ગમે તે સરકાર જાહેર રસ્તા ઉપર ધ્યાન રાખી શકશે તમારા બંગલાના કુંડામાં કે ટાયરમાં કે તમારા કુલરમાં રહેલા પાણીને છંટકાવ કરવા નથી આવવાની એ જવાબદારી આપણી સ્વયંની છે જો આપણે ચૂકી જતા હોઈએ અને પછી આપણે દોસ્તનો ટોપલો બીજા ઉપર નાખીએ તો યોગ્ય નથી હા જાહેર જગ્યા જ્યાં બી ગંદકી હોય પાણી ભરાતું હોય એની ચોખ્ખી રાખવી એ કોર્પોરેશન પંચાયત અને સરકારની જવાબદારી છે પણ પોતાના ઘરમાં શું રાખવું એ આપણી પોતાની નૈતિક ફરજનો ભાગ છે જી જયંતભાઈ આપને પૂછીશ કે જે રીતે જનતાએ તો જાગૃત થવાની જરૂર છે પરંતુ સરકારે કઈ ખાસ કામગીરી આ માટે કરવી જોઈએ દિલીપભાઈએ કહ્યું ને કે સરકાર પોતાના કાર્યક્રમો કરે છે પરંતુ અસરકારક સરકાર છે એ આ બાબતોની અંદર કદાચ બીજા બધાને બિનઅસરકારક લાગતી હોય પરંતુ એક આખો મેલેરિયા સેલ છે અને આઈસીએમઆરની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે રાજ્યનું આરોગ્ય ખાતું આ જે ચેપીજન્ય રોગો છે તેના માટેની અવારનવાર નીતિઓ નક્કી કરતા હોય છે તેનું અમલીકરણ ગુજરાત રાજ્યનું આરોગ્ય ખાતું સ્વાસ્થ્ય બાબતો તેનું સંભાળતું હોય છે આપણે જોઈએ છીએ હોર્ડિંગ લાગેલા હોય છે આપણે એ પણ જોઈએ છીએ કે નગર કે મહાનગર સ્તરે દવાનો છંટકાવ થતો હોય છે રસ્તા ઉપર તમે પણ ક્યારેક જોયું છે કે સફેદ કલરની દવા પડી હોય છે ડીડીટીનો છંટકાવ થતો હોય છે ધુમાડાઓ છંટાતા હોય છે આ બધી બાબત છે અને તે અમલમાં પણ છે પરંતુ સામે પક્ષે આ એક વાયરસ છે વાતાવરણજન્ય વાયરસ જે ડેનિસ નામના મચ્છરથી ફેલાય છે અને તેમાં તમે આ જે મચ્છર છે એની પિક્યુલારિટી એવી છે કે એ ચારસો મીટર સુધી દૂર ઉડી શકે છે અને ચારસો મીટર દૂર ઉડતા ઉડતા તેને પાણી ક્યાં મળશે તે એ શોધી લે છે અને પછી પાણીની અંદર તે ઈંડા મૂકે છે આ ઈંડાની ખાસિયત પણ આપણે જાણવા જેવી છે આ ઈંડા ભેજ રહીત અને પાણી વગર પણ એ છ મહિના સુધી જીવતા રહી શકે છે અને શેત પણ પછી પાછું પાણી મળે તો મચ્છરના પોરા તરીકે તેનો જન્મ થાય છે તેમની લાઈફ બે અઠવાડિયાની હોય છે અને ત્રણ વખત ઈંડા મૂકે છે અને એક વખતમાં સો ઈંડા મૂકે છે એટલે આપણે કહ્યું ને એક તરફ પ્રિકોશન્સ અને સલામતી માટેના આ બધા પગલાંઓ છે અને સામે પક્ષીએ યુદ્ધની આર્મીની જેમ લડી રહેલા અથવા તો જીત મેળવવા માટે નહીં એક સૈનિક સેન સેના છે એટલે કાલ્પનિક રીતે આ રોગ કદાચ કોઈને મૃત્યુ ભણી નથી લઈ જતો પરંતુ બીએસએફ નામનો જે એની અંદર આગળ ડીએસએફ નામનું જે આગળનું સ્ટેજ છે તેમાં ઘણી વખત મૃત્યુ થઈ શકે છે સરકાર અને પ્રજા બંને પોતપોતાનો રોલ સારી રીતે ભજવે છે પરંતુ જે મુખ્ય મુદ્દો છે ઋતુ ચક્રનું બદલાવ પાણીનું ભરાવ અને ઠંડી મોસમની અંદર આ મચ્છરની કોમને વાતાવરણ અનુકૂળ આવવું આ બધા પરિબળો જ્યારે સાથે થાય છે ત્યારે સ્વાભાવિક રીતે દિલીપભાઈ કોઈ તેમ ફાલસી ફાળસી આગળ હતો પછી એની જોડે ક્લબિંગ સિસ્ટર્સ ડિઝીઝ છે એ ચિકનગુનિયા છે એની સાથે સાથે મેલેરિયા સો આ બધા ડિઝીઝ એ પ્રકારના વાયરલ વાયરસ મારફત ફેલાતા રોગો છે સરકાર એની સામે કામ કરી રહેલ છે પરંતુ માત્રા સામે પક્ષે વધાર્યા હોવાથી કેસોનો એકદમ ઝડપી ફેલાવો થયેલ છે જી પરંતુ જે રીતે સરકાર કામગીરી કરી રહી છે સરકારે દરેક સોસાયટીઓમાં જેને દવાનો છંટકાવ કરવો જોઈએ ધુમાડા જે છે તે જોઈએ આ બધી ક્યાંક ને ક્યાંક કામગીરી અમદાવાદની અંદર તો મને નથી જોવા મળતી અમદાવાદમાં કદાચ આવી પાંચ જગ્યાએ આ કામગીરી કરીને તંત્ર શાંત થઈ જતું હોય છે ચોપડે નોંધી લેતું હોય છે કે ભાઈ અમે આ સોસાયટીમાં જેને ધુમાડો કરી દીધો છે કે ભાઈ દવાનો છંટકાવ કરી દીધો છે દરેક સોસાયટીમાં કામગીરી નથી થતી સોસાયટીઓ દ્વારા પણ કામગીરી કરવામાં આવે સોસાયટીના જે સેક્રેટરી હોય અન્ય પક્ષો હોય તેમને પણ તકેદારી રાખવી એ જરૂરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર પણ જો વધારે તકેદારી રાખે તો આપણે એને અટકાવી શકીએ ડોક્ટર દિલીપ આપને પૂછીશ કે જે રીતે કોરોનાના બાદ આપણે રાહત તો લીધી છે પરંતુ હવે આ મચ્છરજન્ય રોગોથી બચવા શું કરવું ને ખાસ બાળકોને કેવી રીતે બચાવવા કેમકે મેલેરિયાના ઝેરી મેલેરિયાના અને ડેન્ગ્યુના કેસ બાળકોમાં પણ જોવા મળી રહ્યા છે આપણે સામાન્ય રીતે કહેવું છે કે પ્રિકોશન ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ તમે જેટલું ધ્યાન રાખો એટલી તમારે સારવારમાં ઓછા પૈસા ખર્ચવા પડે અને હેરાનગતિ ઓછી આવે મચ્છર એ કોઈ નાત જાત ઉંમર જોઈને કરડતું નથી એ જે તે એરિયામાં આવ્યું હોય એ એરિયામાં બધાને જ કરડવાનું એટલે સપોઝ કે એક ઘરના ઘરમાં એક મેમ્બરના તાવનો ડેન્ગ્યુ થવું હોય તો એ ફેમિલીમાં બીજા મેમ્બરને પણ ડેન્ગ્યુ થવાનું જેવું માનીને રહેવાનું કારણ કે એ જ મચ્છર એ લોકોને એ કુટુંબમાં બધાને કરડ્યું હોય આપણે કદાચ એમની ઇમ્યુનિટી ઓછી હોય એટલે એની અસર વધારે કરી સામાન્ય રીતે કોઈની ઇમ્યુનિટી ઓછી હોય કોઈની થોડીક વધારે હોય અને વાયરસની માત્રા કરડેલા મચ્છરની વાયરસની માત્રા કેટલી તમારા શરીરમાં એ વધારે પ્રમાણમાં થાય છે એની ઉપર રોગ અસર કરે છે જેમ કોરોનામાં મળતી કે કોરોનામાં સોજણને થયું તો એ સો નથી મરી ગયા એમાંથી બે ત્રણ લોકો ચાર લોકો જ સોમાંથી મર્યા છે પણ જેના ગયા છે એના તો સો ટકા માણસ ગયા આપણે આંકડો કરીએ હન્ડ્રેડ પર્સન્ટ હુ એઝ લોસ ફેમિલી મેમ્બર એ હન્ડ્રેડ પર્સન્ટ એવું આમાં પણ એ રીતનું છે એટલે હંમેશા આપણે કહીએ કે ભાઈ ફૂલ સ્લીવના કપડાં પહેરવા મચ્છર જ્યાં થતાં એ પાણી ઉપર તમારે દવા છાંટવી અથવા બીજું કોઈ ઓઇલ જેવું નાખવું જેથી મચ્છરનું બ્રિડિંગ ના થાય રાત્રે સૂતી વખતે તમારે અમુક ચોક્કસ પ્રકારના ક્રીમ લગાવવા જો હાથ ખુલ્લા રહેતો હતો મચ્છરદાનીનો ઉપયોગ કરો અથવા ઘરમાં જે પ્રકારનું આપણે ગૂગળ કેવી જે વસ્તુનો આપણે ધુમાડો કરતા હોય છે કે જેનાથી મચ્છર દૂર રહે એવું કરવાનું કારણ કે આ એક શોર્ટ સમયની સાયકલો છે આપણે થોડો સમય સાચવી લઈએ તો પછી એ ફેસ જતો રહેતો હોય છે પણ એ દરમિયાન તમે જો લાપરવાહી રાખો એટલે વ્યક્તિગત કૌટુંબિક લાપરવાહી અને સરકારી લાપરવાહી તો એનું પરિણામ એ આવે કે અસંખ્ય લોકોમાં રોગ ફેલાય છે અને હોસ્પિટલો ફરી તાવ શરદી ખાંસીને તાવથી કીડિયારાની જેમ ઉભરાઈ જતી હોય છે સરકારના ચોક્કસ જુદા જુદા સેલ પણ જે ટીબી સેલ છે મેલેરિયા જેમ વાત કરી કથિરિયા સાહેબ એમ ટીબી સેલ મેલેરિયા સેલ એચઆઈવી સેલ એમ અલગ અલગ સેલ છે પણ હવે એની કામગીરીનું ટીકા કરવા માગતો નથી કારણ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બહુ જવું નથી અંદર ડીપમાં પણ તમે જેમ કહ્યું કે ઘણી જગ્યાએ નથી જોવા મળતું એ વાત સાથે હું સહમત છું અમુક ચોક્કસ એરિયામાં બહુ ફરિયાદો કરવાથી કામગીરી થાય છે અમુક જગ્યાએ નથી થતી એ વાતનો હું તમારી જોડે સહમત થઉં છું જી એ જ કેમ કે અમદાવાદની અંદર તો આપણે રાજકોટની વાત કરીએ રાજકોટની અંદર ડેન્ગ્યુ સાથે સાથે મેલેરિયા ચિકનગુનિયા અને ઝેરી મેલેરિયાના કેસો પણ સતત વધ્યા છે જયંતભાઈ આપને પૂછીશ કે જે રીતે આ મચ્છરો આપણે કહ્યું કે ઋતુ ચેન્જ થતી હોય છે એટલે આપણા કેસ અચાનક વધતા હોય છે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે પરંતુ લોકોએ કઈ વધારે સાવચેતી રાખવી એની ખાસ માહિતી દર્શક મિત્રોને આપશો સામાન્ય રીતે આ રોગ એક્સ્ટ્રીમ તાવ આવે છે એકસો ત્રણથી એકસો પાંચ સુધીનો તાવ આવે છે બે ત્રણ દિવસ સતત તાવ રહે છે પાંચ દિવસ પછી તમને ડેન્ગ્યુ થયો છે કે નહીં તેનો રિપોર્ટ આવે છે હમણાં એટલે કે એક કલાક પહેલાં જ અમારા એક રિલેટિવ્સને બે દિવસથી તાવ આવે છે અને તેમણે રિપોર્ટ કરાયો ડેન્ગ્યુ નથી આવ્યો તો મેં અમને સૂચન કર્યું હું ડૉક્ટર નથી પણ વાંચી અને સમજીને મેં સૂચન કર્યું કે હજુ ત્રણ દિવસ રાહ જુઓ અને બીજી દવા લો અને રિપોર્ટ આવ્યા પછી તેની યોગ્ય સારવાર કરો બીજું કે કોરોનાની રસી શોધાઈ ગઈ આનું વેક્સિનેશન નથી અને સ્પેસિફાઈડ થયેલી આના માટેની મેડિસિન નથી પેરાસિટામોલ આપણે આપીએ છીએ પણ સામે સામે દિલીપભાઈ પણ જાણે છે કે બીજી જે દવાઓ છે તે પણ આમાં આપવી એને ઉગારનાર કરતાં હાનિકારક વધુ સાબિત થઈ શકે તો આપણો પ્રશ્ન છે કે કરવું શું કરવા માટે ડીહાઈડ્રેશન ટાળ હોય વધુમાં વધુ પાણી પીવો ઓઆરએસ ચાલુ રાખો અને તાવ આવે એટલે રિપોર્ટ ચાર કે પાંચ દિવસ પછી કઢાવી અને એનું નિદાન કરાવો ડોક્ટર્સ મિત્રો પણ શું કરે છે કે પેશન્ટની હાલત ઉપર કોન્સ્ટન્ટ નજર રાખે અને પ્લેટલેટ કાઉન્ટ તેના ઘટતા હોય તો તેના માટેની યોગ્ય સારવાર એ મુજબની ચાલુ કરે અને આપણે સૌ સાથે મળીને આપણે આપણે આ આજના સંવાદનું ટાઇટલ છે કે ડેન્ગ્યુનો ડંખ તો આપણે એમાં ત્રણ લાઈન હું ઉમેરું છું ડેન્ગ્યુનો ડંખ મંતવ્યની માંગ સરકાર સાવધ અને જનતાનું જાગરણ આ ચાર બાબતો દ્વારા આપણી ડિબેટ કોઈના કોન્ટ્રાસ્ટમાં નથી દિલીપભાઈ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ છે અને એમની પણ એટલી મોટી જવાબદારી બને છે આપણે સૌ સાથે મળી જે આ છ સાત ફૂલ સ્લીવના કપડા પહેરો અને સવાર ને સાંજ દરમિયાન ગૂગળ ધૂપ ઇલેક્ટ્રિક મેટ કે કોયલ વાપરવાનું ચાલુ રાખો અને આપણને એવું લાગે કે અહીંયા મચ્છર છે તો આપણે એનાથી તુરત જ સાવચેત થઈ જવું જોઈએ જે મેં પહેલી વાત કહીને કે આપણે આને હળવાશથી લઈએ છીએ એટલે નાના પાટેકરનો પણ એક મચ્છર બાબતનો એક ડાયલોગ છે એટલે આ બાબતમાં આપણે એનાથી પણ વધારે વિજિલ રહેવું જોઈએ અને આપણે જે ચાર મુદ્દા સરકાર અને જનતાનું જાગરણ થશે અને મંતવ્યની માંગ હશે તો શા માટે આ કામ આ ઇશ્યુ ગંભીર છે કારણ કે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો છે કાલ ઉઠીને એગ્રીવેટેડ ફોર્મની અંદર તેની અસર દરેક જગ્યાએ જોવા મળે ધ પ્રિકોશન્સ ઇઝ ધ બેટર ધેન ધ ક્યોર તો એટલા માટે આપણે સૌએ સાથે મળી આ સંવાદને આપણે જાગરણના કાર્યક્રમની અંદર ફેરવીએ એવી આપ સૌના મંજૂરી સાથે હું માંગ કરું છું જી ચોક્કસ દર્શક મિત્રો સૌથી વધારે સાવચેતી જરૂરી છે કેમ કે મચ્છરો જો ઘરમાં થતા હોય તો એને રોકવા જોઈએ આપણું કામગીરી છે સરકાર તો તંત્ર તો એની કામગીરી કરશે જ પરંતુ જો હું સાવચેત થઈ હું જ મારા ઘરનું સૌથી પહેલા ધ્યાન રાખીશ તો આપણે આને વધુ તો અટકાવી શકીશું સાથે ડોક્ટર આપને પૂછીશ કે જે રીતેની આ વખતનું વાતાવરણ રહ્યું છે આપણે કહ્યું કે વરસાદ મોડે સુધી નોંધાયો જોકે હજુ પણ વાતાવરણમાં પલટો છે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી એટલે આ તમામને ધ્યાનમાં રાખતા કઈ તકેદારી રાખવી જોઈએ કે જેથી જનતા જે છે જાગૃત તો છે જાગૃત નાગરિકો શહેરમાં જ રહેતા એટલે આપણે કહીએ રાજકોટ કે અમદાવાદ ત્યાં તો હવે શિક્ષિત વર્ગ જ રહે છે તેમ છતાં પણ એને આનો ભોગ બનવું પડે છે મે તમને પહેલા કહ્યું કે મચ્છર કોઈ તમે શિક્ષિત છો તમારી ઉંમર શું છે કે તમે શિક્ષિત છો એટલે આપણે જાગૃત છે કે ભાઈ મને ખબર છે મારે બહાર નીકળવું ફૂલ સ્લીવ ના કપડા પહેરવું મચ્છરદાની માં સુવું કે ઘરમાં ગુગળ હોય કપૂર હોય ને ધૂપ કરવા એટલે જ્યારે રોગચાળો ચાલતો હોય જે સમય મેં તમને કહ્યું ને કે આ ઋતુનો ફેરફાર જ્યારે થતો હોય ત્યારે જ આ તકલીફ થતી હોય કે આ ઋતુ થી આ ઋતુ બદલાઈ રહી છે સરત થી શિશિર થઈ રહી હોય એ જે બદલાવ આવતો હોય એના સમયગાળાના જે દિવસો એમાં તકલીફ થતી હોય છે એટલે જે તે દિવસોમાં આપણે વર્ષો વરાજથી આ વસ્તુ કે એવું નથી કે આ વખતે જ થઈ હા ચિકનગુનિયાને એ બધા નવા વાયરસ આપણે ત્યાં આવ્યા જે થોડા વર્ષો પહેલાં નહોતા પણ એક ચોક્કસ ગાળામાં આવતા હોય છે અને એની એક સાયકલ હોય છે તો એ વખતે જ્યારે આપણને ખબર હોય કે ભાઈ રોગચાળો થવો જોઈએ છાપામાં આવતો હોય કે ભાઈ પલાણી જગ્યા આટલા ચિકનગુનિયાના કેસીસ થયા ત્યારે આપણે સમગ્ર સમાજે એલર્ટ થઈ જવું જોઈએ કે એવું નથી કે કોઈ સ્પેસિફિક એરિયામાં થયો જે માટે અહીંયા નહીં થાય એ થવાનો જ છે એટલે એને રાહતમાં જે કી થાય કરવું જોઈએ સૌથી સારી વસ્તુ એ છે બેન કે મેલેરિયાની વેક્સિન શોધાઈ ગઈ છે વર્ષોથી આપણા ડબલ્યુ ના જે પ્રેસિડેન્ટ છે એમણે જાહેરાત કરી કે વર્ષોથી એ માણસ મેલેરિયા ઉપર જ એને આખી જિંદગી કામ કર્યું છે એન્ડ એ ડિક્લેર કે વી હેવ ફાઉન્ડ આઉટ ધ વેક્સિન ફોર ધ મેલેરિયા એટલે વી વિશ કે થર્ડ વર્લ્ડમાં મીન્સ કે આપણા જેવા જે ગરીબ દેશો જે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને આફ્રિકન કન્ટ્રીઝ કે જ્યાં મેલેરિયાના લીધે ટીબીના જેટલા જ લોકોનું મૃત્યુ વર્ષે થઈ શકે છે અને એટલું મોટી મોટાલિટી છે આપણી પાસે એ લોકોને આ વેક્સિન મળશે અને આપણે ચોક્કસ મેલેરિયાની સામે આપણે બીજી નવી ઇમ્યુનિટી ડેવલપ કરીશું છે પણ અત્યારે શું છે આખા વિશ્વનું ધ્યાન કોરોનાની વેક્સિન ઉપર છે એટલે આખું વિશ્વ અત્યારે કોરોનાને કોવિડ વેક્સિનમાં જ રોકાયેલું છે પણ મેલેરિયાની રસી શોધાઈ ગઈ છે અને કદાચ વર્ષ દોઢ વરસમાં એ બધે જ પ્રાપ્ય થઈ જશે તો અત્યારે જે મેલેરિયાના લીધે રોગ થાય છે અને જે મૃત્યુદર છે મેલેરિયાનો એ ચોક્કસ પ્રમાણે ઘટાડી દઈશું આપણે એ જ આપણ આપણ જે રીતે સલાહ આપી રહ્યા છો જે રીતે વધી રહ્યા છે તંત્રનો આમાં કયા પ્રકારનો મહત્વનો રોલ રહેતો હોય છે કેમ કે આપે કહ્યું કે એક વિભાગ હોય છે કે જે આ રોગોને નાથવા માટે શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી કરતો હોય છે તો શું એ લોકોની કામગીરી ક્યાંક ને ક્યાંક ઓણી ઉતરી રહી છે કે કેસો વધી રહ્યા છે એટલે આખું જે ગવર્મેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ગાંધીનગરથી માંડીને તાલુકા અને તાલુકાથી માંડીને બ્લોક ગ્રા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ત્યાં સુધીનું આખું એમનું સ્પ્રેડ આઉટ થયેલું છે અને જે તે સમયે જે તે ડાયરેક્ટિવસ આવતી હોય તો એના પ્રમાણે તેમના પ્રોગ્રામ કાર્યક્રમો ચાલતા હોય છે પરંતુ સરકાર આખી સરકાર હોતી હૈ દેરસે ચલતી હૈ સંભલકર ચલતી હૈ અને વ્યક્તિગત રીતે કેટલાક જવાબદારી લેવા નહીં માંગતા અધિકારીઓના કારણે પણ ઘણી વખત કામના કાર્યક્રમોમાં ઢીલાશ સામાન્ય નાગરિકને દેખાતી હોય છે આપની વાત બિલકુલ સાચી છે કે સરકાર તરફથી સાવધાની રૂપે પણ પગલાં લેવાની જરૂર છે જો આવું લેવામાં આવ્યું હોત તો આટલા બધા કેસોનો જે સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે એકદમ સ્પાઇક થયો છે તે ના થયો અને હજુ પણ સમય હાથથી ગયો નથી આ સરકાર દ્વારા જે કંઈ પ્રોગ્રામો છે એ પ્રોગ્રામો અંતર્ગત દવાનો છંટકાવ છે જે વર્ક સાઇટ ઉપર શહેરની બાબત છે વર્ક સાઇટ ઉપર પાણી ભરાયા હોય તેનો નિકાલ કરવા માટેની કોર્પોરેશનની હેલ્થ ટીમ હોય છે સેનિટરી ઇન્સ્પેક્ટર હોય છે ગામડાની અંદર એવા કેટલાક બંધિયાર તળાવો હોય કે ખાબોચિયા હોય જ્યાં પાણી ભરાયા હોય તેને દૂર કરવા માટે ત્યાંનું પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એના માટેના ખાસ તેની અંદર મેલેરિયાનો જે સેલ હોય છે તે આ બધી કામગીરી સંભાળતો હોય છે તો સરકારે આવી જુદા જુદા પ્રકારની કામગીરી ત્વરિત પગલાં અને ત્વરિત યુદ્ધના ધોરણે ચાલુ કરે તો સ્વાભાવિક રીતે જ આપણે કહ્યું તેમ આ રોગને અંકુશમાં લાવી શકાય તેવું મારું માનવું છે ડૉક્ટર દિલીપ આપને પૂછીશ આપ જે રીતે પ્રેસિડેન્ટ છો અમદાવાદ મેડિકલ એસોસિએશનના અમદાવાદની અંદર જ કામગીરી કેમ નથી કરવામાં આવતી એ મુદ્દે આપ કહેશો કે જનતા જાગૃત થઈ રહી છે હોર્ડિંગ્સ લગાવી દેવા આપે કહ્યું કે જાહેરાતને આપણે સ્કીપ કરી દેતો હોય છે જાહેરાત આપી દેવી હોર્ડિંગ્સ લગાવી દેવા એટલું બસ એટલું જ આવશ્યક છે બીજું કંઈ વધારે કેમ આપણે કામગીરી ન કરી શકીએ એ તો એક કોમન વસ્તુ છે કે ભાઈ તમે ટીવી કે રેડિયો ફરજ જાહેરાત આપો હોર્ડિંગ્સ લગાવો એ એટલા માટે કે દરેક માણસ સુધી એક તમારો પ્રોજેક્ટનો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે મેલેરિયા થઈ રહ્યો છે તમે ધ્યાન રાખજો એ સિવાય મેં તમને કોઈ વ્યક્તિગત ધ્યાન રાખવું અને સરકાર પોતાની નૈતિક ફરજોમાંથી ચૂકી ના જાય એ સરકારે અને કોર્પોરેશને જોવાનું રહે છે એમાં બરાબર કે સેલ બનાવ્યો છે પણ એ સેલનું કેટલું ફંક્શનિંગ અને કેટલું થઈ રહ્યું છે કારણ કે આપણે આખી એક સિસ્ટમ બનાવી છે હેલ્થમાં કે જેમાં આશા વર્કરથી માંડી અને છેક સુધી ઉપર જતું કલેક્ટર સાહેબ સુધી એનો રિપોર્ટ જોતો હોય છે આમ આશા વર્કરોને દરેક વેરિયામાં દરેક સમય અંદર જુદા જુદા કામની ફાળવણી આપવામાં આવે છે એવું નથી કે આશા વર્કર બનાય એટલે માત્ર એ પ્રેગ્નન્સીની બી નોંધ કરતી હોય છે એની પાસે ટીબીના કેસ કેટલા છે જે તે વિસ્તારમાં એ બી નોંધાતા હોય છે એની જ પાસે એચઆઈવીના નોંધ કેસ થયા છે કે નથી નોંધ અને એને જ આ કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે એટલે કામગીરી તો બધું થતું હોય છે પણ ઘણીવાર એવું બને કામગીરી આપણે લઈ મીન્સ કે આપણે એનું ડેટા ભેગો થઈ જાય છે પણ પછી એમાં એક્શન કેટલી ફાસ્ટ લેવી એ ઘણીવાર સરકારમાં એક્શન લેવામાં મોડું થતું હોય છે અને એક્શન ના લેવાય ત્યાં સુધી આપણે વી ડોન્ટ એચિવ ધ રિઝલ્ટ એટલે જો આપણે રિઝલ્ટ જોઈતું હોય તો આપણે એક્શન ઉપર આવવું જ પડે એટલે એક્શન મોડ ઉપર આવવા માટે સરકારી સિસ્ટમમાં એટલું બધું હોય છે કે રિપોર્ટિંગ 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 જ ચાલે છેલ્લે જ્યારે કલેક્ટર સાહેબ અથવા મંત્રીશ્રીને ત્યાંથી આદેશ આવે હા આપણે આ કરવું જોઈએ ત્યારે હવે ઘણી ઘણી વાર એવું થાય ત્યાં સુધીમાં રોગચાળો એની મેળે મેળે એના ઉત્તરાર્ધમાં આવી જતો હોય છે

એ રોગ એવો કે થોડા દિવસ દવા લો તમને સારું લાગે તમે એમ થાય કે હવે ક્લિયર થઈ ગયું છું મને મટી ગયું છે ફરી દસ દિવસ પછી એક દિવસ આવશે સવારે તો દર્દી આવીને કહેશે સાહેબ આજ સવાર હું ખાટલામાંથી ઊભો જ ના થઈ શક્યો મારા પગના હાથ બે જકડાઈ ગયા મારાથી ચાય ના પી શકાય હવે આના માટે તમારે પેઇન કિલર અને બીજી ઇમ્યુનિટી બુસ્ટર નાની નાની દવાઓ લો એ સિવાય બીજા તમારી પાસે કોઈ ઉપાય નથી અને પછી એ દર ચોક્કસ કરે છે એ રીતે ડેન્ગ્યુ છે ડેન્ગ્યુમાં અમુક માત્રા સુધી વાંધો નહીં જેમ વાત કરી કથરિયા સાહેબ એમ તમારે રિપીટેડલી દર ત્રણ દિવસે તમારે પ્લેટલેટ કાઉન્ટ છે જોડાવા પડે જો પ્લેટલેટ ડિપ્રાઇવડ થતા ઓછા ઘટતા જ થાય તો તમારે એને રિપ્લેસ કરવા પડે માટે તમારે એને આપવું પડે પ્લેટલેટ્સ હા એ અમુક સુધી આવી ત્રીસ હજાર ચાલીસ હજાર આવીને અટકી જતા હોય અને સ્ટેડી રહે તો આમ માનો કે ધીમે ધીમે બે દિવસનું પછી ઇમ્પ્રુવ બી બહુ ફાસ્ટ થતું હોય છે પણ જો નીચે જાય અથવા તમને એવું લાગે કે મને મારા પેટમાં અસહ્ય દુઃખાવો છે અથવા મારા બ્રશ કરતાં મોઢામાંથી લોહી નીકળે છે તો એનો અર્થ એ છે કે એનું લોહી એટલું બધું પાતળું પડી ગયું છે કે એને ગમે ત્યાંથી બ્લીડિંગ ચાલુ થઈ જાય આવા દર્દીને માસ્યુ બ્લડ ટ્રાન્સફ્યુઝન અને પ્લેટલેટ પેક્સ પણ અમારે રિપ્લેસ કરવા પડતા હોય છે જી જી આપ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રો સાથે જે માહિતી શેર કરી અને વાતચીત કરી તે બદલ આભાર થેન્ક યુ તો જ રીતે ડેન્ગ્યુ છે અન્ય મચ્છરજન્ય રોગો છે તેને તેનાથી બચવા માટે આપણે જાતે સાવચેત થવું પડશે અને સાવચેતીના પગલાં જરૂરથી ભરવા પડશે તો જ આપણે ડેન્ગ્યુના ડંખથી બચી શકીશું સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ આપ રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરો ડબલ્યુ ડબ્લ્યુ ડોટ મંતવ્ય ન્યૂઝ ડોટ કોમ પર નમસ્કાર